હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છું. આજે છે સવારના વાગ્યા છે 6:30 અને અમે જઈએ છીએ બારે. એ તમને આગળ ખબર પડી જશે. ક્યાં જઈએ એ પણ આગળ જતા જતા ખબર પડી જશે. આપણી સાથે ઘણા બધા મુખ્ય અતિથિઓ મહેમાનો જોડાવાના છે, તો એ પણ તમને વ્લોગમાં આગળ બતાવીશ. અને અત્યારમાં અમે બેસી છીએ ગાડીમાં અને થોડોક ગાડી બહાર કાઢી લીધી છે સોસાયટીમાંથી. બહાર છીએ, અમારે જીજુ આવી ગયા છે, તમે જોઈ શકો. અને અમાર તારા આઈતે અમારી જોડે છે. હું કે છે હવાર હવાર માં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મારો અવાજ તો હાલે એમ નથી, કેમ કે ગળું બેસી ગયું છે શરદી ઉધરસ ના લીધે. પણ અમે લોકો જઈએ છીએ બહાર, અને ક્યાં જઈએ છીએ તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. અને અમારી સાથે કોણ કોણ જોડાવાનું છે એ પણ તમને ખબર પડી જશે. તો બ્લોગમાં બન્યા રહો અને જો. હા, તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હવે આપણે જઈએ તો જઈએ, નકર ન પણ જોઈએ. અધવશલી પાસે પણ ન પણ જઈએ, નહીં જવાનું જ છે. એ કઈ નહીં, તમારે દેહ ઉપર આધાર રાખે. હવર મારું મૂડ હોય તો જાય, નકર નોય જાય, અમારું તો એવું કામ છે. ઓર દોસ્તો, અમે બગીચા સિયેટરમાં નવસારી વટી ગયા છે, અને જે આપણી સાથે મહેમાન જોડાવાના હતા એ પણ જોડાઈ ગયા છે. તો હવે આગળ ગાડીમાં છે, અમે લોકો પાછા છે. અને તારાએ હોટલમાં કપડાં ચેન્જ કરી નાખ્યા છે, ઘરેથી ડ્રેસ પહેરીને આવ્યા હતા. હવે અહીંયા ટી શર્ટ ઘરેથી ડ્રેસ પહેરીને આવી હતી, કેમ કે ઘરે પછી સાસુ સસરાને બધા હોય તો પછી આવા કપડાં થોડા પહેરે. બરાબર, પછી આ હોટલમાં આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા. હા, પછી કાંઈ નહીં, હવે જઈએ છીએ અમે ફરવા. તો આપણી સાથે કોણ કોણ જોડાયેલું છે અત્યારે? આપણી સાથે મિસ્ટર ધમુ એન્ડ મિસિસ પલ્લુ, જો કે તમે ઓળખતા જ છો એને, એ લોકો છે. અને બીજા બે ફ્રેન્ડ છે, તો અમે બધા જઈએ છીએ અત્યારે. ના, એ તો તમને નામ તો નહીં કહું ક્યાં જઈએ છીએ, પણ અમે જઈએ છીએ. તમે જો ત્યાં જઈને તમને કહીશ ક્યાં આવ્યા છીએ. તો આપણી સાથે મોવાથી એડવોકેટ હાર્દિકભાઈ અને એમના ઘરેથી. તો જઈએ છીએ બધા સાથે, મા અને પોપટભાઈ ને મેરેજ પતી ગયા છે, તો અહીંયા બધા આવ્યા છે. તો કે આજુબાજુમાં થોડુંક ફરી લઈએ તો ફરી લઈએ. તો હવે અમે જઈ રહ્યા છીએ, અને ઘણો બધો પલ્લો કાપી નાખ્યો છે, ને હમણાં થોડીક વારમાં કલાક અડધી કલાકમાં પહોંચી જશો. તો તમે કન્ટિન્યુ બ્લોક માં રહેજો, તમને બતાવીશ ક્યાં છું હું. બધા ફ્રેન્ડ ભેગા થયા મેરેજમાં પોપટભાઈ ના, તો નક્કી કર્યું કે આપણે બધા ફ્રેન્ડ ભેગા થઈને ક્યાંક જઈએ. તો અમે લોકોએ પ્લાન કર્યો હતો કે સારું જઈએ, તો જઈએ એમ. તો આગળની જે ગાડી છે i20, એમાં છે બધા. ઓર દોસ્તો, ધમુભાઈ ને હાર્દિકભાઈ ને દેખો, મહાદેવ મહાદેવ. મેં આવું તો અમે વિડીયો અપલોડ કરો, મેં હોટલે વાઈફાઈ લીધું તેવું હતું. વાહ વાહ, એટલે વાર લાગી, એટલે વાર લાગી. તો આપણી વચ્ચે ધમભાઈ ઉપસ્થિત છે, ઉપસ્થિત. તમે છીએ, તમે મુખ્ય અતિથિ મહેમાન. સાથે પલકબેન પણ છે, પણ ગાડીમાં છે. અને નરેશભાઈ કેમ છો, મજામાં? તમે રસ્તામાં બહુ ઉભા રહી ગયા, અમે રાહ કેટલી ઘણી તમારી વાટે ઉભા. બસ બસ, અમે અહીંયા અડધી કલાક થી તમારી રાહ જોઈ. બસ બસ, અડધી કલાક તો ટોટલ સાપોતારો રસ્તો નતા, તો ઉભા કેમ રહ્યા હોય તમે? તો એ ઉભા રહ્યા. હું કેવું તમે? હર કરિયુગમાં ખોટું, અડધી કલાક થઈ જશે. મહાદેવ પલકબેન કેમ છો, મજામાં? પહોંચી ગયા એમ ને? આવો ધીમે ધીમે. તો દોસ્તો, ફાઇનલી અમે પહોંચી જશે ગિરાધોધ અત્યારમાં. અને હું તમને હમણાં બતાવું નજીકથી ગિરાધોધ કઈ રીતનો પડી રહ્યો છે. ઓછો છે થોડોક, ચોમાસામાં વધારે હોય છે. અને આને જો હેરખા, હાલો હેરખા. ધમભાઈ ને ગિરાધોધ એક બાજુ પડ્યો રહે. હા, અમારો ગિરાધોધ એક બાજુ જ પડ્યો છે. તો જો દોસ્તો, આ જો હાલે કેમ આયા પા અલે. તો કેમ આવે એટલા બધા? એવું નથી, રસ્તો હારામ હારો જ રસ્તો છે. કેવો લાગ્યો ગિરાધોધ? નાનો નાનો લાગ્યો, ચોમાસામાં મોટો. અત્યારે શિયાળો છે,
ચોમાસામાં પાણી હોય ને એટલે વરસાદ આવતો એટલે મોટો હોય. એવું તો આ પાણી નથી તો શું છે? પાણી છે તો ઓછું. આ પસા મોટર નું પાણી એકારે તો પડે છે, હવે કેટલું પાણી દેવું? હજી વધારે એવું જ લાગે. છોકરીનો ગમે એટલું હોય ને ઓછું જ લાગે. તો દોસ્તો અત્યારમાં તમે જોઈ શકો બધા કપલ અહીંયા પ્રી વેડિંગ કરવા માટે ઘણા બધા આવે છે, ઘણું બધું પબ્લિક આવે છે. સવારના વાગ્યા છે 8:30 અને પહોંચી ગયા છે અમે ગીરાધોધ. મિત્રો મિત્રો દિવસ ઉગી ગયો છે તો હવે અહીંથી મેં રજા લઈ છે ને જાશું આપણે સાપુતારાનો કાળ ચડવા માટે, ડુંગો ચડવા માટે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેશો ને તમારા દરેક બુકમાં શેર કરજો. તો અમારે હાર્દિકભાઈ કાંઈક શું લીધું આ તમ ભાઈ કેમ કેવું કઈ જોતા કરણ છે કઈ રીતે ફરીથી કરી જઈ આ બધું ઓલા રાધા મહારાધા પવન નાખતા ને એને પવન ખાવાનું એવું સરસ લેવું છે. ઓર દોસ્તો તમે જોઈ શકો સાપુતારા નો રોડ છે, એ બહુ જ અઘરું ડ્રાઇવિંગ છે કેમ કે નકરા વાંક આવે છે અને ઉસળતો ઢાળ છે, પાછો ઉપર ચઢાણ છે એટલે ગાડી થોડીક ધીમી આંકવી પડે, પછી 60 ઉપર અને બીજા ત્રીજા ગેરમાં આંકવી પડે. તો તમે જોઈ શકો બધા જ હાર્દિકભાઈની બધા આગળ છે I-20માં, તમુભાઈની અને તમે નજારો પણ જોઈ શકો કુદરતી. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સાપુતારા અને અત્યારમાં એક રિસોર્ટ છે ત્યાં રોકાણા છીએ. તમે જોઈ શકો ત્યાં આવ્યા છીએ, ખૂબ જ સારો રિસોર્ટ છે, બધું છે, કેવું ટેન્ટ રિસોર્ટ છે એકદમ. એટલે જેવી રીતે આપણે રણમાં કેમ પેલા વ્હાઈટ રણમાં ટેન્ટ ગોઠવેલા એવી રીતના રિસોર્ટ છે બધી જગ્યાએ. અને આ જો એટલો મસ્ત કુદરતી નજારાની સાથે બનાવ્યો છે, બહુ મસ્ત જગ્યા છે, બધી જ બાજુ એકદમ કુદરતી વ્યૂ. તો તમે પણ જ્યારે પણ સાપુતારા આવો તો અવશ્ય કરું રિસોર્ટની મુલાકાત કરજો. જોઈ શકો આ છે ડાઇનિંગ હોલ જમવા માટેનો અને આ ગ્રાઉન્ડ છે. શું કરો આ બધું શું છે? આ બધું હું ભૂલાઈ જઈશ લગ્ન છે. ભાભી તમને રિસોર્ટ હાર્દિકભાઈ તો નરેશભાઈ સાપુતારા આવો એટલે વૃંદાવન રિસોર્ટ માં જ રોકાવાય એમને. વૃંદાવન વનરાવન 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 કેમ લાગ્યું? એકદમ મસ્ત લોકેશન બેસ્ટ એમ ને, નેચરલ સરસ નેચરલ વાતાવરણમાં આવવું હોય તો અહીંયા આવે, સાચી વાત છે. મસ્ત ધીમો ધીમો બે વર્ષ વધારવા હોય ને તો અહીંયા ફટાફટ અહીંયા જોઈ આવે. તમને કેમ લાગ્યું તારા? મને તો બહુ મજા આવી. એમ રહી જાઉં છું મારે. આજે કાઈ વાત? આમાં આમાં તો દોસ્તો આ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો ટેન્ટ, આ ટેન્ટ છે. આ ટેન્ટમાં રહેવાની એકદમ મસ્ત મજા આવે, અંદર પણ હું તમને બતાવીશ હમણાં જાય ત્યાં. તો જો આ અમારો ટેન્ટ છે 2 નંબરનો. તો હવે આમાં આવી રીતે બહારની અંદરની બાજુ દરવાજો એલા. તો આ છે આપણો ટેન્ટ, પંખો બંધ કરી દઈએ. જો મસ્ત એકદમ આ છે તૈયાર થવા માટે કાસ અને આ છે ટોયલેટ બાથરૂમ, પણ હવે આપણે બતાવવા નથી તમને ખ્યાલ હશે. અને મસ્ત બેડ છે,
મસ્ત એકદમ જંગલની અંદર બસો બેડ આવી અને આવી સુવિધા માં એ બહુ સારા મારું કહેવાય. તો તમે પણ આવો વન રાવણ રિસોર્ટમાં, જ્યારે પણ સાપુતારા આવો તો વન રાવણ રિસોર્ટમાં અવશ્ય આવજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહે. બોલો તુણી રે ધખાવી બેલી અમે તારા નામ ની રે આવ માલની જેવો છે એટલે રાત્રે આપણે ડાયરો કરવાનો થાય છે. અહીંયા અહીંયા જોઈએ ને આપણે બીજે ક્યાં હોય, આપણે તો જ્યાં હરિનું નામ ત્યાં ડાયરો હોય. આપણી કરશું ઉન ભાભી. હા એક અંદર જાય તો હારો એને અહીંથી પકડો, અહીંથી આમ પકડી. પડખે પડખે આમ આમ હજી 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 બસ જોર થી કા કરવાનું. હા સરસ, હજી થોડાક નજીક છો. સરસ, તો દોસ્તો ફાઈનલી સાપુતારા ઉપર વઈ આવ્યા છીએ અમે. ગાડી ઘણી કેવરાવી કેમ કે એવડો મોટો બચારી ને હા સડી જો આવ એટલે આવ ફીણ સડી જો બે ત્રણ વખત તો બેન પડી ગઈ. અમને થોડી ખબર હતી ધમભાઈ, નકર અમે તમારી થાર લઈને આવત. એટલે એવું છે, અમારી ગાડી તો હા ખાઈ ગઈ. તમારી ગાડી અમારી ગાડી સડી ગઈ આરામથી, એક જગ્યાએ બની નો એકમાં પેલામાં રાખો તો બીજામાં પેલામાં. હા તો મેં પેલામાં જ પછી આવવા દીધી. તો દોસ્તો અમે આવી જશે ફરી વખત રોપવે. અત્યારે છે સાપુતારા સનસેટ જોવા માટે. તો હાર્દિકભાઈ ને દો તમુભાઈ ની અહીંયા છે, અહીંયા પાછળ નવલામાં બેઠા છે. હાર્દિકભાઈ છે, તમુભાઈ છે અને અમારા ખૂબસૂરત નજારા હૈ, આપ દેખ સકતે હો. બીક લાગે છે? મારવાની કોશિશ કરશે એલા ભાઈ, દાંત કાઢે. હાર્દિકભાઈ જો દોસ્તો નીચે રોડ, હાર્દિકભાઈ આ હલાવે આમ તો. પછી મેં કીધું હેઠે જાવ ને તો રોડ છે હેઠે. હા હા ઈ એટલે તો આપ્યું આપણને 500 રૂપિયા લેવા હતા. ગેમ
ત્રણ રૂપિયા પડી, એક તો આપો. હાલો આવી 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 આવી. અરે એ આડી થઈ ગઈ તમારી, એટલે એમ છે. હા એ દુસરી બારે 100 રૂપિયા લે હવે. હાલો આમાં આમાં 100 રૂપિયા ટોટલ 5 બાકી છે હવે. હાર્દિકભાઈ મેનેજમેન્ટ કરે છે કોને કેટલી ગોળીઓ આવશે હાથમાં. ના ના, આમાં ગોળીઓ કાલગીર ના યુદ્ધ માં મોકલા હતા ગણે એમ નથી, એટલે હમણાં રેવા દેવા જો. આમ તો આમ તો આ તો તું કેટલી દાસ કાઢે જો. અને મોટા થોડા કરે ઈ મોવ વાગી જા. લે કોઈ ફોન ના. હલો બેન, હલો વેવો એક મને બાકી છે. કેટલી થઈ છે? હા કેટલા થઈ? 7 થઈ ને, 7 બે બાકી છે. પાણી માથે નાખે છે. ઉતારી દે ચાલુ માં. નીચે રોપવે માં લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. આમાં ના ખુલે એમ છે. તો દોસ્તો રોપવે માં છે, હવે જાય છે પાછા રિટર્ન. હવે જવાનું છે સનસેટ જોવા માટે. સનસેટ
સનસેટ કહેવાય. સનસેટ કે સનસેટ સનસેટ સુમ ટુ યુ. ગાડી હકાવાની છે વચ્ચે, ગાડી બે વખત રિવર્સ આવી છે, બહુ ઊંચો ટાયર હતો એટલે તમે રોડ જોઈ શકો. જવો કેમ બેઠા બધા અચ્છા તો ગાડી આવી જશે ધાર આપડી, હવે આપડે બેસી જાય ઉભી રે ઘડી, કેમ બેવા દે મને આવી રીતે બેવા. ધાર છે સનસેટ જોવા જાય છે અને તમે જોઈ શકો દોસ્તો, આ છે સનસેટ પોઈન્ટ, તમે જોઈ શકો લીમડાની વચ્ચે. આ શું, આ કયું ઝાડ છે? થોર છે. અને વચ્ચેલી સનસેટ પોઈન્ટ દેખાય છે, પણ અમે અહીંયા નજારો માણીએ છીએ. મેગી બેગી ખાવાની છે. મેગી વધારે કે જો બધા માટે, બધા માટે એક એક કાઈ ની જિંદગી નો લાવો છે જીવવા માટેનો. અહીંયા નરેશભાઈ એકવાર અહીંયા ચોક્કસ આવવું પડે તમારે, અને કુદરતી વાતાવરણમાં તમે અહીંયા નિહાળો એટલે તમને જન્નતનો અહેસાસ થાય. ચોક્કસ ચોક્કસ, અને ખૂબ એટલે ખૂબ મજા આવે છે એન્જોય કરવાની. થોડુંક જીવનમાં હરી ફરી લેવું પણ જરૂરી છે. જીવનમાં ટાઈમ હોય, કામકાજમાંથી થોડો પણ ટાઈમ મળે તો અવશ્ય તમે એક વખત આવજો સાપુતારા. અને ખાસ વનરાજ કેવી કયા રિસોર્ટ? સાંસદ પોઈન્ટ. સાંસદ પોઈન્ટ ની આપણે કયો વાલા પણ કયો રિસોર્ટ? વૃંદાવન, વંદરાવન, વંદરાવન રિસોર્ટ, અવશ્ય મુલાકાત લેજો. ત્યાં ટેન્ટ સિટીમાં તમને બહુ મજા આવશે રહેવાની. એકદમ મસ્ત બનાવ્યું છે અમારા ગુરુભાઈ ને પારુબેન ને સુરેશભાઈ છે. ઈ અકલ્પનીય રહેવાની છે, કહેવાય ને સ્વર્ગ નો નજારો, અને રહેવા માટેની ઉત્તમ સગવડતા. એટલે એક જ સુરેશભાઈ ત્યાં અવશ્ય મુલાકાત. ખાવાની વ્યવસ્થા કેટલી સારી હતી, ખાવાનું બધું સરસ. સાંસદ પોઈન્ટ અમારા વકીલ સાહેબ બેઠા છે, અને નરેશભાઈ ખરેખર કેજો કેટલી મજા આવે. બહુ અને હવે આને સાયકલ આંકો છે, જો સાયકલ આંકો જાય છે ડેલિવર. ઓર દોસ્તો, બસ ગઈ રાત કે 9:30-10, ઓર અત્યારમાં રાતે અમે બધા તાપણું કર્યું છે, તમે જોઈ શકો. તો બધા તાપવા બેઠા છે તાપણામાં, અને અમારે તારા થાકી ગઈ છે. થાકી ગઈ, નાક બંધ થઈ ગયું શરદીનું. વનરાવન રિસોર્ટ માં તમે પણ આવો અને એન્જોય કરો. બધી જ રમત ગમત ની સાધનો છે અને બહુ એન્જોય કરવાની મજા આવે. બસ આવી જ રીતે આવતા રહેજો અને મનોરંજન કરતા રહેજો. યો યો નરેશ.